નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિજ્ઞાન વિષયમાં આપણે પ્રકરણ નંબર 15 અંશ સ્ત્રોતોમાં સુધારણા, ગયા લેક્ચરમાં આપણે ખોરાકની જરૂરિયાત અને ખોરાકમાંથી મળતા વિવિધ પોષક ઘટકો વિશે વાત કરી. આજે આપણે જોઈએ વિવિધ પાક માટે આબોહવા સંબંધિત પરિસ્થિતિના નામ અને તેની જરૂરિયાત. ખેતીમાં વિવિધ પાક માટે આબોહવા સંબંધિત પરિસ્થિતિમાં તાપમાન અને પ્રકાશ અવધિ એનો સમાવેશ થાય છે. વનસ્પતિને ચોક્કસ પ્રકારની વનસ્પતિને ચોક્કસ તાપમાન અને પ્રકાશ અવધિની જરૂર હોય છે. તેની જરૂરિયાત શું છે? તો કે પાકને સારી રીતે વૃદ્ધિ પામવા અને જીવનચક્ર પૂરું કરવા માટે ચોક્કસ આબોહવા સંબંધિત પરિસ્થિતિની જરૂરિયાત રહેલી હોય છે. તેમાં ઉદાહરણ તરીકે લઈએ તો પ્રકાશ અવધિ સૂર્યપ્રકાશના સમયગાળાને સંબંધિત હોય છે, જે પુષ્પ સર્જન અને વૃદ્ધિ સૂર્યપ્રકાશ પર આધારિત હોય છે. વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ ક્રિયામાં સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી ખોરાકનું નિર્માણ કરે છે. આ રીતે પ્રકાશ અવધિ છે એ વનસ્પતિના વૃદ્ધિ પુષ્પ સર્જન માટે અગત્ય રહેશે. કેટલીક વનસ્પતિ છે ઓછી પ્રકાશ અવધિમાં પુષ્પ ઉત્પન્ન કરે છે, જ્યારે કેટલીક વનસ્પતિઓને પ્રકાશ અવધિનો ગાળો છે વધારે હોય છે. પાકના પ્રકારની વાત કરીએ તો કૃષિ પાક છે એમાં બે પ્રકાર છે, ખરીફ પાક અને રવિ પાક. ખરીફ પાક છે જૂનથી ઓગસ્ટ સુધી વરસાદની ઋતુમાં ઉગે છે, જ્યારે રવિ પાક છે નવેમ્બરથી એપ્રિલ સુધી શિયાળામાં ઉગે છે. જૂનથી ઓગસ્ટમાં ઉગતો પાક છે એને ખરીફ પાક કહેશું, જ્યારે નવેમ્બરથી એપ્રિલ સુધીમાં જે પાક લેવામાં આવે તેને રવિ પાક કહે છે. તો ખરીફ પાકની ઉદાહરણ જોઈએ તો ડાંગર છે, ચોખા, મકાઈ, સોયાબીન, બાજરી, અડદ, મગ વગેરેનો સમાવેશ છે ખરીફ પાકમાં થાય છે, જ્યારે ઘઉં, રાઈ, વટાણા, અળસી, શેરડી અને ચણા આ તમામ પાકનો સમાવેશ છે રવિ પાકમાં થાય છે, જે શિયાળા દરમિયાન ઉગે છે. ત્યારબાદ જોઈએ અન્ન ઉત્પાદનમાં વધારા માટે કૃષિમાં સમાયેલી કેટલીક પ્રણાલીઓ. તો ભારતમાં 1960થી 2004 સુધીમાં ખેતીલાયક ભૂમિમાં 25% વધારો અને અન્ન ઉત્પાદનમાં 4 ગણો વધારો થયો છે. 1960થી લઈને 2004 સુધીના વર્ષ દરમિયાન ખેતીલાયક ભૂમિ છે તેમાં 25% વધારો તેમજ અન્ન ઉત્પાદન છે તેમાં 4 ગણો વધારો થયો છે. આ અન્ન ઉત્પાદનમાં વધારા માટે કૃષિમાં સમાયેલી પ્રણાલીઓને 3 ચરણમાં વહેંચવામાં આવી છે. પ્રથમ ચરણમાં બીજની પસંદગી કરવી, બીજા ચરણમાં પાકની યોગ્ય દેખરેખ રાખવી અને ત્રીજા ચરણમાં ખેતરમાં ઉગેલા પાકની સુરક્ષા અને કાપણી એટલે કે લણણી કરેલા પાકને નુકસાન થવાથી બચાવવા. આ માટે આ ત્રણેય પ્રણાલીઓ છે એ અન્ન ઉત્પાદનના વધારા માટે જરૂરી છે. પછી જોઈએ પાક ઉત્પાદનમાં સુધારણા પ્રક્રિયામાં સમાવિષ્ટ કેટલી પ્રવૃત્તિઓ. એમાં પહેલું છે પાકની જાતોમાં સુધારણા કરવી, જે પાક લેવામાં આવે છે તેની જાતોમાં સુધારણા કરવી, પાકનું ઉત્પાદન છે તેમાં સુધારણા કરવી તેમજ પાક સુરક્ષાનું પ્રબંધન કરવું. આમ કરવાથી પાક ઉત્પાદન છે એમાં સુધારણાની પ્રક્રિયા કરી શકાય છે. પાકની જાતોમાં ઈચ્છિત લક્ષણો, પાકની જાતોમાં ઈચ્છિત લક્ષણોને સંકરણ દ્વારા ઉમેરી શકાય છે. સંકરણ માટે પાકની જાતોની પસંદગી પર પાકના સારા ઉત્પાદનનો આધાર હોય છે. સંકરણ આપણે બીજા શબ્દમાં કહીએ તો હાઇબ્રિડ. સંકરણ માટે પાક જાતિ કે જાતના પસંદગીના માપદંડ છે, જેમાં પહેલો માપદંડ છે રોગ પ્રતિકારક ક્ષમતા વધારે, ખાતર પ્રત્યે પ્રતિચાર, નિપજની ઊંચી ગુણવત્તા ઊંચી અને ઉત્પાદન વધારે. તો એના
સંકરણ માટેના પાક જાતિ કે જાતના પસંદગીના માપદંડ છે. રોગ પ્રતિકારક શક્તિ વધારે તેવા પાક પસંદ કરવા, ખાતર પ્રત્યે પ્રતિચાર દર્શાવે, નિપજની ગુણવત્તા ઊંચી હોય તેમજ ઉત્પાદન વધારે હોય છે. પાક સુધારણમાં સંકરણ અથવા તો સંકરણના પ્રકાર છે. વનસ્પતિમાં ખેતીમાં પાક સુધારણા કરવામાં આવે તો આ પાક સુધારણામાં પાકની જાતોમાં ઈચ્છિત લક્ષણોને સંકરણ દ્વારા ઉમેરી શકાય છે. વિવિધ આનુવંશિક લક્ષણોવાળી વનસ્પતિઓમાં સંકરણ કરાવતા જનીન બંધારણમાં સુધારો કરી શકાય છે. સંકરણના પ્રકાર નીચે મુજબ છે. આંતરજાતીય સંકરણ, એક જ જાતિની વનસ્પતિ હોય તેની બે જુદી જુદી જાત વચ્ચે કરવામાં આવતું સંકરણ એટલે આંતરજાતીય સંકરણ છે. જ્યારે આંતરજાતીય સંકરણ એટલે એક જ પ્રજાતિની વનસ્પતિની બે બે જુદી જુદી જાતિઓ વચ્ચે કરવામાં આવતું સંકરણ છે. જ્યારે આંતરજાતીય પ્રજાતીય સંકરણ છે તે બે ભિન્ન વનસ્પતિઓની પ્રજાતિઓ વચ્ચે કરવામાં આવતું સંકરણ છે. આ રીતે વનસ્પતિમાં સંકરણ કરી અને ઈચ્છિત પાક સુધારણા છે એ કરી શકાય છે. જ્યારે જનીનિક રૂપાંતરિત પાકો છે તેમાં સંકરણ સિવાય પાકના જનીન બંધારણમાં સુધારો કરવા માટે ચોક્કસ વનસ્પતિ જાતમાં એચ6 લક્ષણોવાળા જનીને ઉમેરવામાં આવે છે અને પરિણામે જનીનિક રૂપાંતરિત પાક મળે છે. જેનું ઉદાહરણ જોઈએ તો BT કપાસ અને BT રીંગણ છે તેના ઉદાહરણો છે.